सनाथल चौकड़ी खाते ओरडा द्वारा नवनिर्मित ब्रिज छे ते तैयार थई चुक्यो छे, परंतु हजु सुधी तेनु उद्घाटन ना करवाना लईने कही शकाय के मोटो ट्राफिक जामना दृश्यो छे ते रोज जोवा मळी रह्या छे। आपणे केटलाक लोको साथे वात करीशुं। साहेब, ब्रिज बनी गयो छे, हजु चालू ना करवाना लीधे केटली ट्राफिक थाय? घणो बधो ट्राफिक थाय छे। ઉદઘાટન કરી કાઢવું જોઈએ પણ એના અનુભવથી ચોક્કસથી બીજા પણ કેટલાક લોકો સાથે વાત કરીશું। ભાઈ, બ્રિજ બની ગયો છે, ચાલુ નથી થતો, કેટલી ટ્રાફિકનો સામનો કરવો પડે? ટ્રાફિક બહુ થાય છે બ્રિજ, અને જલ્દી જેટલો વહેલો ચાલુ થઈ જાય તેટલું સારું છે। ચોક્કસથી આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર અત્યારે પણ અનેક લોકો છે તે હેરાનગતિ ભોગવી રહ્યા છે। રોજનો ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાફિક છે તે અહીંયા થઈ રહ્યો છે, ટ્રાફિકની સમસ્યા છે તે થઈ રહી છે। સૌથી મોટી વાત છે કે આ રોડ પર બંને તરફ ઇન્ડસ્ટ્રી આવેલી છે, જેને લઈને રોજ સવારે નોકરી પર જતા લોકો, રોજ સાંજે નોકરીથી આવતા લોકો ટ્રાફિકની સમસ્યા અનુભવે છે। સાથે જ આ રોડ છે ત્યાંથી સૌથી વધુ ટ્રાન્સપોર્ટેશન થઈ રહ્યું છે, એટલે કે ટ્રકો છે તે અહીંયાથી સૌથી વધુ નીકળી રહી છે, તેને લઈને પણ ખૂબ જ મોટી સમસ્યા છે તે લોકો ભોગવી રહ્યા છે। આપણે અન્ય લોકો સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું, તેમનો પણ અભિપ્રાય જાણવાની કોશિશ કરીશું। ભાઈબંધ, આ બ્રિજ છે તે બની ગયો છે, બ્રિજ હજુ ચાલુ નથી થયો, એના લીધે ટ્રાફિકની કેટલી સમસ્યા થાય? ટ્રાફિકની સમસ્યા તો થાય છે ને, જલ્દી થાવો ચોક્કસથી। જે લોકો છે તેઓ કહી રહ્યા છે કે વહેલી તકે બ્રિજ છે તે ચાલુ થઈ જવો જોઈએ, જેથી કરીને જે ટ્રાફિકની સમસ્યા છે તે ના થવી ન થાય। ભાઈબંધ, આ બ્રિજ જે છે સનાથલ ચોકડી ઉપર બની ગયો છે, છતાં ચાલુ નથી થયો, એને લઈને કેટલી સમસ્યાઓ થાય? ઘણી બધી ટ્રાફિક તકલીફ પડે છે, બ્રિજ ચાલુ થવો જોઈએ। ચોક્કસથી આપ જોઈ શકો છો દ્રશ્યમાં તમામ લોકો પણ કહી રહ્યા છે કે આ બ્રિજ છે તે વહેલી તકે ચાલુ થવો જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક મંત્રીજી જે છે તેમને સમય નહીં મળતો હોય, તેને લઈને લોકો અત્યારે હેરાનગતિ છે તે ભોગવી રહ્યા છે। કેમેરામેન દશરથ ઠાકોર સાથે જયંતિ ચૌધરી, વીટીવી અમદાવાદ।